ગ્રામ્ય વિસ્તારોના બાળકો ઉનાળામાં કંઈક શીખે અને નવી પ્રવૃત્તિ કરે તે હેતુથી માધાપર ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જોઈએ એક અહેવાલ. બાળકોમાં નાનપણથી જ આત્મવિશ્વાસ કેળવાય તેમજ ભણતર સિવાય અન્ય પ્રવૃત્તિઓમાં પણ તેઓ આગળ વધી શકે તે માટે હરિત કલા વૃંદ દ્વારા માધાપર ખાતે એક સમર કેમ્પ અને આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ વિસ્તારના બાળકોમાં નેતૃત્વના ગુણો વિકસે અને બાળકો કંઈક નવતર શીખે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. હરિત કલા વૃંદ દ્વારા આયોજિત આ સમર કેમ્પમાં બાળકોને મધવર્ક, પેઇન્ટિંગ, વેસ્ટમાંથી બેસ્ટ સહિતની ચીજવસ્તુઓ બનાવવાનું શીખવાડવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો. આ કેમ્પના આયોજક નિશાબેન મહેતા અને કેમ્પમાં ભાગ લેનાર બાળકોએ ચંદ્ર ન્યૂઝ સાથે વાત કરી હતી. ગ્રામ્ય કક્ષા હરિત કલાવૃંદ ગ્રામ્ય કક્ષાના બાળકોમાં આત્મવિશ્વાસ, ખેલદિલી અને નેતાગીરીનો ગુણો વિકસે તેના માટે સ્થાપના કરવામાં આવી હતી અને તેના જ ભાગરૂપે આ લોકોમાં આત્મવિશ્વાસ વધે તેના માટે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં 10 દિવસ થયા સમર કેમ્પ ચાલતો હતો, જેનું નામ હતું પથિક પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ્પ. તેમાં જુદા જુદા મડવર્ક છે, વેસ્ટમાંથી બેસ્ટ છે, હેલ્થના ચાર્ટ છે, પછી રમત ગમતનું છે, એવા ઘણા બધા પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે તેનું સમાપન છે. અને તેના ભાગરૂપે આજે છોકરાઓએ આ એક્ઝિબિશન તથા આનંદ મેળો, બાળ આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આમાં આશરે 30 થી 32 બાળકોએ ભાગ લીધો છે અને આમાં જુદા જુદા સ્ટોલ રાખવામાં આવ્યા છે. ખાણીપીણીના છે, કિચન પોતે બનાવેલા છે, પછી ખેતીનો એક પ્રોજેક્ટ છે, સ્ટેશનરીનો સ્ટોલ છે. આમ વિવિધ સ્ટોલોનું આજે આમાં આવરી લેવામાં આવ્યા છે. મારું નામ મિત ઠક્કર છે. બહુ જ મજા આવે છે અને બહુ જ સારું અહીંયા પ્રોત્સાહન અમને મળે છે. અમે ગેમનો સ્ટોલ કર્યો છે અને બધાએ વિવિધ સ્ટોલ કર્યા છે, જેવી રીતે કે 11 ને આજે શનિવાર છે તો તેના માટે સાબુદાણાની ખીચડી ને સ્ટેશનરી સ્ટોલ ને એવા બધા સ્ટોલ કર્યા છે. આ 20 વર્ષ આ સ્ટોલ ને આ હરિતા કલાવૃંદ ને થયા છે અને અહીં ખૂબ જ બધાને મજા આવે છે. મને તો અતિશય મજા આવે છે.